નમસ્કાર, રફ્તાર ન્યૂઝ બુલેટિન માં આપનું સ્વાગત છે. તાવ જોઈએ સમાચાર વિસ્તાર થી. પાટણ જિલ્લાના કોડીનાર તાલુકામાં 8 વર્ષની માસૂમ બાળકી ઉપર દુષ્કર્મ આચરીને હત્યા કરી નાખવામાં આવેલ બાળકીને ન્યાય મળે એ બાબતે રાધનપુર મામલતદાર કચેરી ખાતે સમસ્ત ગોસ્વામી સમાજ દ્વારા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું. તો આવો જોઈએ પાટણ થી અમારા પ્રતિનિધિ નાથાલાલ ઠાકોરનો એક રિપોર્ટ. કોડીનાર તાલુકાના જથરાખડી ગામે દશનામ સમાજની 8 વર્ષની બાળકી ઉપર થયેલ બળાત્કાર હત્યાના ગુનેગારનો કેસ ફર્સ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી ફાંસીની સજા આપવાની માંગણી અંગેનો આવેદન પત્ર આપવામાં આવેલ છે. સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ દ્વારા કોડીનાર તાલુકાના જથરાખડી ગામે દશનામ સમાજની 8 વર્ષની માસૂમ બાળકી ઉપર બળાત્કાર ગુજારી અને તેમની હત્યા કરવામાં આવેલ હોય જે અનુસંધાને સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ આક્રોશ વ્યક્ત કરી અને આ હિચકારી ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે અને આ કૃત્ય કરનાર નરાધમ સામજી ભીમા સોલંકીને કાયદેકીય રીતે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી તેને ફાંસીની સજા થવી જોઈએ, જેથી સમાજમાં આવા નરાધમ તત્વો બીજી કોઈ બાળકી ઉપર આવો અત્યાચાર કરી શકે નહીં અને એક ઐતિહાસિક દાખલો બેસાડવો જોઈએ, જેથી ભવિષ્યમાં આવનારા સમયમાં આવા કૃત્ય થતા અટકે. ત્યારે સમસ્ત દશનામ ગોસ્વામી આવેદન પત્ર પાઠવી યોગ્ય કરવા અને 8 વર્ષની માસૂમ બાળકીને ન્યાય આપવા નમ્ર અરજ છે. આ આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. અમારી દીકરીને ન્યાય આપો.